વડોદરા શહેરમાં આવેલા એસએસજી હોસ્પિટલમાં વડોદરા તથા વડોદરા જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દૂર દૂરથી લોકો સારવાર માટે આવે છે, જેના કારણે પાર્કિંગ વ્યવસ્થામાં પહેલેથી જ મુશ્કેલીઓ પડતી હતી, ત્યારે ફાસ્ટ્રેક કોર્ટ તરફથી એસએસજી હોસ્પિટલની અંદર થઈને વાહનધારીઓ કાલાઘોડા તથા અન્ય રસ્તે અવરજવર કરતા હોય છે, જેને કારણે વાહન પાર્કિંગ તથા 108 જેવી ઇમરજન્સી વાહન સેવાઓને તકલીફ પડતી હતી, જેને કારણે ફાસ્ટ્રેક કોર્ટ તરફનો એસએસજી ગેટ બંધ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીંયા વાર્ષિક વાત કરીએ તો આપણે 20 લાખથી વધારે લોકોની અવરજવર હોય છે. આ 37 એકરમાં ફેલાયેલું છે, પણ અમારી દર્દીઓની જે સંખ્યા છે એ દિવસે દિવસે વધતી જાય છે. અને જેવી રીતે ડેવલપમેન્ટ થયું છે, એ ડેવલપમેન્ટના લીધે વધારે લોકો પાસે વાહનો આવી ગયા છે, કાર્સ આવી ગઈ છે, એટલે એ બધું જોતાં ટ્રાફિકની સમસ્યા તો સર્જાઈ જ છે. પણ એની સાથે સાથે અમે એના સોલ્યુશન્સ પણ કાઢ્યા છે. અમુક અમે ફિક્સ્ડ એરિયાઝ કર્યા છે, જેવી રીતે કે બેઝમેન્ટ એરિયા છે તો એની અંદર જ પાર્કિંગ કરવાનું. અને અમારી ભવિષ્યમાં એવી પણ વિચારણા છે કે એક આખું પાર્કિંગ માટે એક બ્લોક બનાવવામાં આવે, જેની અંદર બધા જ એસએસજી હોસ્પિટલના જે વ્હીકલ્સ છે એ પાર્ક કરવામાં આવે. સર, બહારથી પણ કેટલાક લોકો છે જે શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરે છે એસએસજીમાંથી જવા માટે, એ રોકવામાં આવશે? અમે વિચારી રહ્યા છે. એક અમારો ગેટ એવો છે કે જે પાછળથી જે અકોટાથી જે રોડ આવે છે એમાંથી શોર્ટકટ કરીને લોકો આ બાજુ કોઠી બાજુ જાય છે, તો એ ગેટ અમે બંધ કરવાનું વિચારી રહ્યા છે. પણ એક જ અમને પ્રોબ્લેમ નડી રહ્યો છે કે જે અમારા સ્ટાફ મેમ્બર્સ છે જે હોસ્ટેલ્સમાં રહે છે જે રોડની પેલી બાજુ છે, તો એ લોકોને થોડી અગવડતા પડે એવું એક પોસિબિલિટી છે. પણ આ વિચાર અમારા મગજમાં છે જ. અમે માણસ ઓલરેડી મૂકી દીધો છે આના સર્વે માટે કે કેટલા લોકો જે છે એ બહારના એ ગેટથી એસએસજીનો રસ્તો ઉપયોગ કરી રહ્યા છે અને કેટલા આપણે ડૉક્ટરો ઉપયોગ કરી રહ્યા છે. અને જો વધારે પડતી સંખ્યામાં બહારના લોકો અહીંયાનું રોડ વાપરતા હશે અને એવું આમ પુરવાર થઈ જશે તો એક ગેટ અમે બંધ કરી દઈએ.